नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 24 ऑक्टोबर 2023, आजना सांजना 7 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां ગુજરાતમાં અત્યારે ખાસ કરીને માવઠાની શક્યતાઓ કેટલાક વિસ્તારોમાં રહેલી છે, કારણ કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું છે, જેની પવનની ઝડપ 106 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ અરબી સમુદ્રમાં બનેલું વાવાઝોડું પણ અત્યારે લેન્ડફોલ પ્રક્રિયા ઉપર છે, કારણ કે અહીં ટકરાઈ રહ્યું છે। તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપમાં સામાન્ય ફેરફારો અને વાદળછાયું વાતાવરણ, તેમજ માવઠાની શક્યતાઓ કેટલાક વિસ્તારોમાં રહેલી છે। જોઈએ સંપૂર્ણ અપડેટ, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ મિત્રો, અત્યારના સમયની લેટેસ્ટ આપણે અપડેટ જોઈએ તો અત્યારે વાવાઝોડું છે તે અહીં ટકરાઈ ચૂક્યું છે, અને આજે યમન અને ઓમાન તરફ તેની ગતિ હતી, તેમજ બંગાળની ખાડીનું જે વાવાઝોડું છે તે શટગ્રામ આજુબાજુ અત્યારે ટકરાવવાની તૈયારીમાં છે। તો આ બંને વાવાઝોડા અત્યારે ગુજરાત ઉપર વાતાવરણમાં કેટલાક ફેરફારો લાવી રહ્યા છે, તેમજ અહીં એક એન્ટી સાયક્લોન સક્રિય છે। જોઈએ હવે ગુજરાતમાં કેવું વાતાવરણ અત્યારે જોવા મળે છે। અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને ભાણવડ હોય, પોરબંદર હોય, જૂનાગઢ, ગોંડલ, જસદણ, અમરેલી, આ બધા વિસ્તારોમાં વાદળા છે। પોરબંદર આજુબાજુના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટારૂપી વરસાદ કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે। તેમજ આવતીકાલની આપણે વાત કરીએ તો આવતીકાલે પણ ખાસ કરીને બપોર પછીના સમયે ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, ચોટીલા, રાજકોટ આ બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળશે, તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ ભારે કાળા ડિબાંગ વાદળો, અને વલસાડ, વાપી આજુબાજુના વિસ્તારોમાં વાદળો જોવા મળશે, તેમજ આગામી 26 તારીખ અને 27-28 તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો યથાવત રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના 30 તારીખ સુધીમાં કોઈ કોઈ એકલ દોકલ વિસ્તારોમાં રહેલી છે, કારણ કે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડાના કારણે સામાન્ય ફેરફારો હોઈ શકે। તો અત્યારે ખેડૂતોએ ગભરાવવાની કોઈ જરૂરિયાત નથી, છૂટા છવાયા ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે, બાકી ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી। આગામી સમયમાં 5 નવેમ્બર પછી ગુજરાતના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતાઓ ઊભી થઈ શકે તેની અપડેટ આગામી સમયમાં મેળવીશું। તો બસ ખેડૂત મિત્રો, આ હતા સાંજના 7 વાગ્યાના લેટેસ્ટ હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।